જ્ઞાનીઓની કરુણા મેળવવી એ પણ મોટી અચિવમેન્ટ છે શું જ્ઞાનીઓને રાજીપો મળે કૃપા મળે અને કરુણા મળે ત્રણેય જુદી જુદી વસ્તુ છે એક જ લાઈનની પણ જુદી વસ્તુ જુદી એમને બીજી તો કોઈ વસ્તુ જોઈતી ના હોય તો કયા કયા રીતે આપણે એમને રાજી કરીએ બધા પૂછતા હતા તમે કઈ રીતે રાજી રહો અમારા ઉપર શું કરીએ કે તમે રાજી રહો તો દાદા ચોખ્ખું કે તમે મારી પાસે ગાડીઓ દોડાડો કે આમ પૈસા વાપરો કે આમ કરો કે તેમ કરો એનાથી કંઈ અમે રાજી ના થઈએ એમ કે અમે તો તમે કેટલી અમારી આજ્ઞામાં પાંચ આજ્ઞામાં રહો છો એમાં એના પર અમે રાજી હોઈએ એટલું નહીં પણ બીજી વસ્તુ કે તમે અમે જે કાર્ય કરીએ છીએ લોકોને દુઃખોમાંથી મુક્ત કરવાનું આત્મદૃષ્ટિ પણ માણવાનું જગત કલ્યાણના કાર્યમાં તમે પણ તમારું તમારું યોગદાન એવું નથી કે પૈસાથી જ પણ તન મનથી પૈસાનું ધનની તો કંડિશન હતી જ નહીં એમની પાસે દિલથી તમે જેટલું એમાં કરી શકો તનથી કરી શકો તો એ જોઈને અમે રાજી થઈ કે છીએ એનાથી રાજી પણ મળી ગયા છે અમારો બાકી બીજી કોઈ ભૌતિક વસ્તુથી અમે રાજી નહીં તમે શું આપો તો અમે રાજીથી અમને કશું જોઈતું જ ના હોય આ જગતની કોઈ ચીજ જેને ખપતી ના હોય એને શું આપવાનું આપો તો એ રાજી શું થાય ઉપરથી પાછી આપે કશું વસ્તુ લે નહીં સ્વીકારે નહીં એટલે એક જ્ઞાની એવા જ્ઞાની એને રાજીપ મળવાનો રાજીપો મળતા મળતા એ એકથી સો સુધીનો રાજીપો મળે પછી કૃપા શરૂ થાય એકથી સો સુધી રાજીપો લેતા પોતે જ પોતાની ભૂલથી પાછો આગો પાછો થાય ઘડીકમાં ચડી જાય પાછો ઉતરી જાય પાછો પડે આગળ વધે પાછો પડે એમ કરતાં 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 જો સો માર્ક્સ એના પૂરા કરે તો એ એનું છે તો કૃપામાં એની શરૂઆત થાય કૃપા સ્ટાર્ટ થાય કૃપા પાછી એકથી સો પૂરી કરે આ જ ભાવના કલ્યાની અને આજ્ઞામાં રહેતા 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 અપડાઉન થતાં થતાં કૃપા મેળવતા મેળવતા છેવટે હંડ્રેડ માર્ક્સ કૃપાના મેળવે ત્યાર પછી એ કરુણા જ્ઞાનીની કરુણા કાયમી કરુણા વિશેષ કરુણા જેને કહેવામાં આવે છે વિશેષ એટલે એ કરુણા દ્રષ્ટિનો અધિકારી બને છે પછી એ દ્રષ્ટિ એને ક્યારેય જાય નહીં અને એનું પછી ક્યારેય ઓછું વધતું થાય પણ નહીં આમ સામાન્ય ભાવે તો બધાના ઉપર એમની કરુણા સરખી જ હોય ઓછી વધતી ના હોય બધાના માટે જીવ માત્ર માટે જેટલા એમની પાસે આવે બધાના માટે સરખી જ કરુણા દ્રષ્ટિ હોય પણ આ જે વિશેષ રાજીપો કૃપા મેળવે એમની આજ્ઞામાં રહીને કે ભાવનામાં રહીને એને કરુણા દ્રષ્ટિ મળી જાય છે કરુણા તો હોય જ પણ કરુણા દ્રષ્ટિ એને મળી જાય છે પછી દુનિયાના ગમે તે છેડે હોય એ રહ્યા જ કરે પછી ખસે નહીં એ તો ખૂબ વિરલાને જ મળે એવા એવી કરુણા દ્રષ્ટિ જ્ઞાની જય સચ્ચિદાનંદ કરુણા અને કરુણા દ્રષ્ટિ એટલે કરુણા જ કહેવાય પણ એ એક કાયમી બેસી ગઈ હોય હવે બીજી એક વાત કે જે આ ચિત્રપટ સામે છે તો આંખોમાંથી કરુણા વરસે છે બરાબર પછી તમે જે ટીવીમાં આમંત્રણ આપતા હતા ને આજે આટલા બધા ભેગા થયા છે એ દાદા દ્વારા કે તમારા દ્વારા કે જે કોઈ હોય એ આ કંઈ કરુણા જ ને કરુણા એ દ્રષ્ટિ મળે પછી અપડાઉન અપડાઉન એવું આવે તમારે આવ્યું હતું એવું અપ એન્ડ ડાઉન કરુણા દ્રષ્ટિ પછી ના આવે એટલે આમ આપણને એમ લાગ્યા ખરે કે ક્યારેક જ્ઞાનમાં રહેવાય છે ક્યારેક પાછા ડાઉન થઈએ છે તો એ શું એ આપણા પુરુષાર્થની કમી એને કરુણાને લેવા દેવા નથી અચ્છા અને તમને કોઈ કરુણા પ્રાપ્ત થઈ હોય દાદાની એવા કોઈ દ્રષ્ટાંત કે તમને પોતાને એવા આમ સેલ્ફ રિયલાઇઝેશન પછીના અનુભવ હોય કે ના દાદાની આ તો બહુ અપાર કરુણા કહેવાય એમ તો એવું કંઈક પણ કહો તો અને જ્ઞાન હમણાં અગિયારમી આપતા વાણી વાંચી ને નિરુમા ત્યારે આવ્યું કે જે આપણે આજ્ઞા પાડીએ છીએ ને એ જ આજ્ઞાની જ ભક્તિ કરવાની છે બાકીની ભક્તિ પૌદ્ગલિકમાં જાય છે તો એ એ બે વચ્ચેની ડિમાર્કેશન ઓફલાઈન એટલે જ્ઞાનીની ભક્તિ અને જ્ઞાનની ભક્તિ એ બે ડિમાર્કેશન છે અને જ્ઞાનની ભક્તિ એટલે આજ્ઞાની ભક્તિ એ બધું એમાં જ આવી જાય એ અલ્ટિમેટ વસ્તુ છે અને એમાં એનાથી આપણા બધા આવરણો ખસે છે નિરાવરણ છે છે એની ખૂબ અને પાછ બીજો તારો જે પ્રશ્ન છે દાદાની કરુણાનો નીરુબેનને જો અનુભવ કેવું કંઈ તો એમ મજા આવે એમ તમારા મોઢે એમ તમારો અનુભવ આટલા વીસ વર્ષની સેવામાં તમને બહુ લાગ્યું જ હોય ને કે તો વીસે વર્ષ કાયમ કરુણા જ રહી છે અને એના આધારે તો અહીંયા બેઠા છે એટલે હવે તમે મજા કરો એ તો આટલા બધા આજે મજા કરી જ રહ્યા છે આટલા બધા વિશાળ હોલ ભરેલો છે નહીં તો આ નિરુબેનનું કંઈ ગજ્યું જ નથી બેન આ તમે ટીવીમાં આમંત્રણ આપતા હતા ને ત્યારે આમ એટલી બધી સહજતા અને કરુણા લાગતી હતી ને આજે અહીંયા આવીને પગ મૂક્યો ને તો સાડા અગિયારની આસપાસ આવ્યા હશે તો હોલ કદાચ આથી થોડો ખાલી હતો ને તોય એટલો ભરપૂર લાગ્યો હતો ને એમ થયું કે આ જે દિવસે પ્રતિષ્ઠા હશે તે દિવસે તો કંઈ ઓર જ હશે અહીંયા એટલે પેલું રોજ ગાતા ને કે આવું એક દેરાસર અડાલજમાં હોજો તેમાં મારા સિમંધરની મૂર્તિ હોજો નિરૂમાના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા જ હોજો મારા દાદાનું વિજ્ઞાન હોજો હવે આ મારા દાદાનું વિજ્ઞાન આ મૂર્તિમાં કેવી રીતે આવશે અને એના માટે નિરૂમા જે આપણને તમે કહેતા બધા દેવદેવીઓ હાજર હશે એટલે બધા આવ્યા છે ને એ હું માનું છું ત્યાં સુધી આ બધી હાજરી માણવા જ આવ્યા છે કે દાદા આવશે દેવદેવીઓ આવશે નિરૂમા તો છે જ તો આના માટે આમ તમે કંઈક થોડુંક વર્ણન કરો તો બહુ મજા આવે એ અનુભવ એ હાજરી નથી હોતી એ સૂક્ષ્મ હાજરી હોય છે અને એનો અનુભવ આપણને જે અંદર જ છે એનો આનંદ જે અવર્ણનીય હોય છે એ જ અનુભવ કરવાનો છે અને હાજર તો લાગે જ કે દાદા જોડે જ છે હાજર જ છે એ બધા મહાત્માઓને એ આયા ત્યારથી ચાલુ થઈ જાય છે શું દાદાની હાજરી જ કરે છે ક્ષણે ક્ષણે શું આ સામે આંખોથી જાણે જુઓ ને કેટલી બધી કૃપા વરસી રહી છે આમ આપણી સામે આ ચિત્રપટ છે ને એ આમ આમ કઈ સામાન્ય ચિત્રપટ જ નથી આમ દાદા જ છે એમ લાગ્યા જ કરે છે જો આપણે નજર કરીએ ત્યાં पीएस सिंगल पीएस सिंगल हिंदी में प्रश्न है आत्मा अक्रम है बुद्धि मन शरीर ये तीनों आत्मा से कार्य कर सकते हैं वरना नहीं आत्मा से कार्य कर सकते हैं वरना नहीं ब्रह्म को बोलने के लिए शरीर की आवश्यकता होती है अतः समझने के लिए समझ में नहीं आता है कि अक्रम कौन आत्मा या अनात्मा कहाँ है सिंगल ये आपका प्रश्न है अक्रम तो मार्ग है मार्ग है अनात्मा विभाग में आता है वो आत्मा नहीं है आत्मा प्राप्त करने का ये एक रास्ता है तरीका है जैसे ऊपर चढ़ने के लिए ये सीढ़ियाँ हैं उसको क्रम कहते हैं क्रम मार्ग और लिफ्ट में ऊपर जा सकते हैं तो उसको अक्रम मार्ग कहा है दादा भगवान के पास अक्रम मार्ग आया था आत्मा प्राप्त करने का शॉर्टकट जो दो घंटे में आत्मज्ञान भेद ज्ञान देते थे वो उसको हम अक्रम मार्ग से पहचानते हैं क्योंकि वो बिल्कुल शॉर्टकट था क्यों ना उसमें कुछ करने का है ना तप करने का है ना जप करने का ना भूखा रहने का है ना ध्यान लगाने का है कुछ नहीं लगा करने का है सिर्फ वह ज्ञान ही आपको आप आपको सब कुछ स्वयं ही आत्मा प्रकट करने का निमित्त बनता है ये मेरे, मेरे था और ये कर, करता कौन हुआ इसमें आत्मा करता हुआ या शरीर करता हुआ क्योंकि शरीर भी आत्मा के बगैर काम नहीं कर सकता आत्मा और आत्मा संपूर्ण अकर्ता है आत्मा न करता है न करवाता है या करने के प्रति अनुमोदना देता है वह तो वितराग है उसको कोई चीज के साथ लेने देने है ही नहीं यह जो संसार में दुनिया में सब कुछ चल रहा है वह सारी चीज़ें अनात्म विभाग की ही हैं जो भी कुछ क्रियाएं चल रही हैं वह सब अनात्म विभाग के ही है, 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 है। इसमें सब माध्यम है शरीर है मान बुद्धि सब मिलकर करते हैं कि एक चीज़ से नहीं होता है कितने सारे संयोग इकट्ठे होते हैं तब कई एक कार्य होता है एक कप चाय करनी है तो कितनी सारी चीज़ें लगती हैं आप आप अकेले रहे तो भी चाय नहीं बन सकती है आपको बहुत सारी चीज़ें लगती हैं तो एक सिर्फ चाय के लिए इतनी सारी चीज़ें लगती हैं इतने सारे संजोग चाहिए तो और कौन सी चीज़ किसी एक चीज़ से हो सकती है ऐसे में कोई कोई भी चीज़ स्वतंत्र नहीं है कुछ करने के लिए सब संजोग चलाते हैं ओनली साइंटिफिक सरकमटेंशल एविडेंस से ही सारा विश्व चल रहा है आत्मा इसमें सिर्फ उसकी प्रेजेंस ही है आत्मा वितराग है उसकी हाज़री के जैसा उसका काम है कैटलिस्ट की सिर्फ प्रेजेंस रहती है उसका कोई इंट्रैक्शन नहीं रहता है उसकी प्रेजेंस से ये जड़ तत्व क्रियाशील होता है क्रियावंत होता है बाकी क्रिया आत्मा खुद की नहीं है जैसे इस लाइट में लाइट है यहाँ पर आती है लाइट्स की लाइट का उपयोग हर कोई कर सकता है जिसे जो करना है वो अपनी अपनी मर्जी से कर सकता है कोई अच्छा काम करता है कोई बुरा काम करता है तो पढ़ता है लिखता है लाइट की मदद लेकर अंधेरे में कुछ नहीं कर सकता है लेकिन लाइट से ये सब कुछ कर सकता है तो इसका मतलब ये तो नहीं हो सकता है ना कि लाइट ने यह सब कुछ किया हाँ उस वो तो उसके स्वभाव से आपको प्रकाश दे रहा है वो प्रकाश का उपयोग हर कोई अपनी अपनी मर्जी से करता है उसकी उसकी जिम्मेदारी है उसमें लाइट की कोई जिम्मेदारी नहीं है इसी तरह आत्मा हरेक जीव मात्र के अंदर है उसके प्रेजेंस से ये जो अनात्म विभाग है जिसमें आपने बताया वो सब कुछ आ जाता है मान बुद्धि चीत अहंकार शरीर हाथ पैर पैर सब कुछ आ जाता है उसमें तो ये सब सब सरकमस्टेंसेस इकट्ठे होते हैं और ये कार्य होता है कार्य होता है तो अहंकार इस सब सारी चीज़ों में अहंकार सिर्फ अहंकार अकेला ही मानता है कि यह मैंने किया ये अहंकार को आत्मा मान लेता है अहंकार मानता है मैं आत्मा हूँ और ये इसकी और मानता है ये सब मैं ही करता हूँ ये सब मूल गलती अहंकार की है और उसकी वजह से वो करता होता है तो उसे इसलिए उसको भोगता होना पड़ता है यह चक्कर करता भोक्ता का अनंत काल से चलते आया है जब ये भ्रांति छूटती है तभी इस चक्कर में से छूटने का रास्ता मिलता है नहीं तो रास्ता नहीं मिलता है वहाँ का वहीं आटक जाता है आत्मा के बगैर आत्मा के बगैर तो हम चल नहीं सकते हैं अहंकार भी है आत्मा के वजह से हाँ वो तो वही हम बता रहे कि उसकी प्रेजेंस से कर रहे हैं वो खुद नहीं करता है उसकी प्रेजेंस से ये सब कर रहे हैं जैसे ये लाइट की प्रेजेंस में हम सब कुछ कुछ कर रहे हैं लेकिन लाइट तो कुछ नहीं कर रही है ऐसा है आसमा का कर। करता, करता कौन हुआ यही सब संजो सब मिलकर करते हैं कोई एक नहीं कर सकता है अहंकार तो सूक्ष्म चीज़ है मन भी सूक्ष्म चीज़ है सब कुछ बुद्धि चीज ये सब सूक्ष्म चीज है ये कौन सी स्थूल चीज कर सकेंगे नहीं ये तो अंदर एक प्लान करते हैं ऐसा ऐसा करना अंतस्करण में फिर बाह्यकरण में आता है बाह्यकरण में और चीज़ें हैं अपने हाथ पैर है ये भी एक एक, एक, एक एविडेंसिस है और बाहर के और भी एविडेंसिस लगते हैं सब कुछ लगता है तभी कार्य होता है कोई एक चीज़ से थोड़ी होता है एक कप चाय बनानी है तो पहले आपके मन में भाव होता है मन मन बोलता है चाय पीनी है तो ये मन का एक एविडेंस आया फिर आप तलाश करते हैं ढूंढते हैं, बुद्धि बुद्धि कार्य करती है कि किस तरह से चाय मिलेगी कौन बनाएगा कैसे बनाएगा कोई नहीं तो चलो हम बनाएगा ऐसा डिसीज़न आता है वो अहंकार डिसीजन लेता है फिर चाय बनाने जाते हैं तो आप आप अकेले सिंगल्स आप थोड़ी अकेले चाय बनाएंगे उनको और चीनी चाहिए चाय की पत्ती चाहिए स्टोव चाहिए भगोना चाहिए हर कुछ चाहिए लाइटर भी एक इतनी सी गाड़ी नहीं रही तो भी नहीं हो सकेगा ये सब चीज़ें भी मिलनी चाहिए ये सब सरकमस्टेंसेस मिलेंगे और मिल करने के बाद ही एक कप चाय होती है चाय होने के बाद अंदर आपका सिंगल साहब का अहंकार सिर्फ मानता है कि मैंने चाय बनाई ये सबको किसी को क्रेडिट नहीं देता है और खुद अकेला ही क्रेडिट लेता है कि मैंने किया खुद अकेला ही करता होता है तो उसके सर में भी भुक्ता का बोझा आता है वो भी भुगता भी वही होता है भुक्ता किस तरह से होता है अच्छी चाय हुई तो सुख का भुगता होता है बुरी हो गई तो दुख का भुगता होता है लेकिन भुगता होना ही पड़ता है करता हुआ तो ज्ञानी लोग क्या करते हैं करता भोगता नहीं होते हैं अकर्ता है वो रहते हैं वो तो देखते हैं खुद आत्मस्वरूप है आत्मा इसको चाय की पीने की भी ज़रूरत नहीं है बनाने की भी जरूरत नहीं है बना ही नहीं सकता है कितना सूक्ष्म चीज़ है तो वो तो सिर्फ जानता है कि ये अंदर अंतस्करण में इस तरह से मन बुद्धि चित्त और अहंकार की सब क्रियाएं हो रही है उसके आधार से बाह्यकरण में भी सब क्रियाएं हुई और एक कप चाय बनी दैट्स इट ओनली साइंटिफिक सरकम एविडेंसेस इकट्ठे हुए और रिजल्ट आया और जो रिजल्ट आया वह करेक्ट है व्यवस्थित है उसको एक्सेप्ट करते हैं उसमें कोई दखल नहीं करते हैं आत्मा का तो यही काम है दे, देखना ज्ञाता दृष्टा परमानंद इतना ही काम है आत्मा का और कुछ काम नहीं उसको नहीं हाथ नहीं पैर न दिमाग न कुछ उसके बिना उसके बिना तो फिर हमारा मन भी काम नहीं कर सकता जी मन बुद्धि काम नहीं करेगा हाँ। विचार प्लान भी नहीं बनाएगा लेकिन वही बार बार हम यही बता रहे हैं आपको उसकी प्रेजेंस के बिना कोई कुछ नहीं कर सकेगा लेकिन वह इसमें कुछ नहीं करता है उसकी प्रेजेंस उतना वही करता है मगन भाई गांधीनगर अत्यारुधी जे जे व्यक्ति ने मदद करी छे ते मारा विरोध में जाए छे भक, भक्ति મહેનત કરવા છતાં દુઃખ ઘટતું નથી પણ વધે છે સરળ સરળ રસ્તો બનાવવા નમ્રપણે રજ ક્યાં છે મગનભાઈ ગાંધીનગરવાળા આજે અહીંયા છે બસ પાછળ છો હા જેને જેને મદદ કરી બધા તમારા વિરોધમાં ગયા હા હા હવે તમારે શું એમને તમારા ફેવરમાં કરવા છે નહીં ફેવરમાં નહીં જેને મદદ કરીએ એને આપ જ ભાષણમાં વાત કરી કે માણસ માતાને મદદ કરીએ તો આપણે મદદ કરીએ છીએ પણ દયા દાકન ના ખાય છે એનું કારણ શું એટલે આપણે શું કહીએ છીએ હાજી એટલે અમે અમે એ જ કહીએ છીએ કે કર્તા ભાવથી કરશો ને તો એનું આ રિએક્શન આવશે દયા કરતા ભાવથી નહીં આપણને મહીથી મહીથી આપણને ચડવું પડે છે મદદ કરવાની એ જે આપણે લઈ આવ્યા છે ને મદદ કરવાનો બધાને ના થાય એવો ભાવ મદદ કરવાનો કોકને જેવું થાય કે પોતે એવો એવો લઈ આવ્યો છે પૂર્વભાવની કેટલી આરાધનાઓ કરીને ત્યારે એને બીજાને મદદ કરવાનો ભાવ થાય છે અને મદદ કરે છે તમે કરી એટલે તમારું સારું કહેવાય કે તમે આવું સરસ લઈ આવ્યા ને આવું સરસ કામ લોકોને મદદ કરવાનું થયું પછી ડાકણની વાત જવા દો ને આપણને શું લેવા દે ડાકણો જોડે આપણે પછીની વાત પછી એમ નહીં પણ મદદ જેને કરીએ છીએ આપણે એકને મદદ કરીએ તો બીજો સામો તો બીજાને મદદ કરવાનું પછી મન નથી થતું એટલે એ સ્વભાવ માણસનો કેમ એવો છે એટલો એ કાચો કહેવાય એના એની શક્તિ એટલી પાવરફુલ નથી કે આપણે આને મહી થોડી ઝીણે સૂક્ષ્મમાં અપેક્ષા રહેલી જ છે કે આપણે કોઈને મદદ કરીએ તો એટલી બીજું કાંઈ ના જોઈએ તો પણ આપણે એપ્રિશિએટ તો કરે એવું આપણને અંદર મનમાં એટલી અમય રહેલી છે ઈચ્છા એટલા આધારે આપણને આ કોઈ નથી આપણને આપણી આપણા કરેલાને કોઈ એ એપ્રિશિએટ કરતું નથી એનું આપણને રિએક્શન આવે છે અને પછી થાય છે જા હવે મારે કોઈને મદદ કરવી નથી એવું ના હોય આ કીડીની જેમ રાખવાનું કીડી કેટલી વાર ચડે છે ને પડે છે ચડે છે ને પડે છે તો એ ચડવાનું છોડતી નથી એનું નામ કીડી એવું આપણે પણ આપણે જો નક્કી કર્યું છે કે આપણે બીજાને હેલ્પ કરવી છે તો કર્યા જ રાખો પછી એને સામેથી આપણને સારો રિસ્પોન્સ આપે ખરાબ રિસ્પોન્સ આપે આપણે એ રિસ્પોન્સ જોડે લેવા દેવા નથી આપણને એની જરૂર નથી આપણો ભાવ છે મદદ કરી એટલે કરી પૂરું થઈ ગયું આપણું કામ તો સોનામાં સુગંધ ભરશે નહી તો આ ડાકણ આવીને બળગશે ઠક્કર રાધેશ્યામ શ્યામ તુલસીદાસ મણિનગર મનુષ્ય જીવનમાં મનુષ્ય જીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થમાંથી કયું તત્વ વિશેષ ભાગ તેની ઉન્નતિમાં કેટલો કેવી રીતે પ્રસંગોપાત ભાગ ભજવે છે તેની છણાવટ કરશો જી જીવનમાં સત્સંગી ભાવિક પ્રભુ ભક્તોને ખૂબ જ કપરી જિંદગી જીવવી પડે છે જ્યારે ખોટું જુઠ્ઠું કપરી અપા અપ્રમાણિક નાસ્તિક આ વિચારસરણી ધરાવનારને પ્રભુનો કોઈ જ ડર લાગતો નથી તો સત્સંગી પુરુષ કરતાં તેઓ ખૂબ જ વધુ સુખી અને સમૃદ્ધ બનતો જાય છે આવું શા માટે થાય છે રાધેશ્યામ ભાઈ બોલો પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને વસ્તુ આપણા જીવનમાં છે પુરુષાર્થથી જ આવે છે હમ જન્મથી જ આવે છે પ્રાપ્ત થાય છે લઈને જ આવેલા છે લઈને જ આવેલા જન્મેલા પ્રારબ્ધ લઈને જ આવ્યા છે જન્મીને જન્ છે ને ત્યારે પ્રારંભ લઈને જ આવે છે અને પુરુષાર્થ એ તો રાત દિવસ ચાલ્યા જ કરે છે શું પુરુષાર્થ બે પ્રકારનો છે એક ભ્રાંતિનો પુરુષાર્થ અને બીજો પુરુષ થયા પછીનો પુરુષાર્થ જ્યાં સુધી હું રાધેશ્યામ છું એવી માન્યતા છે ત્યાં સુધી ભ્રાંતિ કહેવાય છે ભ્રાંતિમાં પુરુષાર્થ તો થાય છે કારણ કે હું કરું છું એવી માન્યતા છે ભ્રાંતિમાં હોય જ છે એટલે તો ભ્રાંતિ કઈ કરતાનો ભાવ છોડીને આપણે ચર્ચા કરવાની કરતાપણાનો ભાવ છૂટે એવો નથી જ્ઞાન થાય તો જ છૂટે આત્માનું જ્ઞાન થાય હું આત્મા છું રાધેશ્યામ છું જ નહીં નામ છે તો પણ હું તો આત્મા છું અને આ દુનિયામાં કોઈ વસ્તુનો હું હું માલિક નથી હું તો મારો સ્વરૂપનો જ માલિક છું સ્વરૂપ છું એવું એને કાયમ ભરત્યા કરે ત્યારે એને કરતાં પણ ના રહે હું કરતો જ નથી આ થઈ રહ્યું છે અમે હમણાં પહેલાં હિન્દી ભાષી સિંગલ ભાઈ સાથે વાત કરી તેમ આ બધું સંજોગો કરી રહ્યું છે હું આત્મા સ્વરૂપ છું આત્માનું કામ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એ સિવાયનું એનું બીજું કોઈ કાર્ય છે જ નહીં અને છતાંય પોતે માને છે હું કરું છું એ ત્યાં જ ભ્રાંતિ કહેવાય અને ત્યાં જ એને કર્મ બી પડ્યા કરે છે એને ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય છે એટલે બી પડે જ છે પછી સારા ભાવથી શુભ ભાવથી કરો તો પુણ્ય ફળ બને પુણ્ય કર્મ બંધાય છે અને અશુભ ભાવથી કરો બીજાને દુઃખ આપવાના ભાવથી કરો તો પાપ બંધાય છે પણ ફળ વગર રહે જ નહીં પુરુષાર્થ એટલે ફળ સહિત હોય

તો એનો ફળ મળે કે નહીં એને કરી શકે કે નહીં કામ કરતા કરતા પગાર મળે છે ને એ તો બરાબર છે આ મળશે પણ બે બે ડિવાઈડ થશે થોડું પેલામાં જશે થોડું આમાં આવશે પગાર લો છો ને એટલે વગર પગારના કામ કરતા હોત ને તો પૂરેપૂરું મળત સેવામાં જાત જય સચિદાન રૂપિયા બે આની મળે હા ગોપાલભાઈ બારોટ આની પાછળનું રહસ્ય શું છે કે આ જે કે આ પૂજા પાઠ બધું કરવાનું આપણે હા બતાડ્યું છે ધર્મમાં લૌકિક ધર્મમાં ત્યાં આપણા ચિત્તને એકાગ્ર કરવા માટેના સાધનો આપ્યા છે જપ કરો કે આ કરો હવે પેલો કામ કરતા કરતા એમ એમ ચિત્ર રહે કે તમારા પૂજા પાઠમાં રહે એક સાથે બે ક્યાં રહે ના રહે શું એ ડા પેલા અમે બરકત આવે ના અમે બરકત આવે કામ ના હોય ઇન બિટવીન તમને ટાઈમ મળે તો તમે કરી શકો ગોપાલભાઈ બારોટ આપનો પ્રશ્ન છે નવા નવા ગામ ભગવાન માટેનું નિત્યક્રમ રેગ્યુલર કરતો નથી ભગવાન માટે કરો છો કે તમારા માટે કરો છો અમારા માટે હા પર એક ભાઈએ કીધું કે મારી પત્ની સ્વધામ જવા છતાં મને રડું ન આવ્યું તો તેને શું કહેવાય તો આપે કહ્યું કે જ્ઞાન તેની સામે મને સારો સત્સંગ અગર સારું ભજન સંભળા સાંભળતા સતત રડવું આવ્યા કરે છે તો તેને શું સમજવું પછી મારે આગળ શું કરવું આ એ જુદી વસ્તુ છે એ તો બૈરી મરી રડવાની વાત છે તમારે તો એમને મરે રડવું આવે છે ભક્તિમાં આવે છે તમને શું એને ભાવ વિભોર કહેવાય છે શું એવું એવો એવો માલ તમારો છે ભાવ ભાવુક જેને ભાવુક કહેવાય છે ભક્તિમાં ભાવ ભાવુક ભાવનામાં તરબોળ થઈ જાય એકાકાર થઈ જાય એટલે આ વહે શું સારી વાત છે એમાં કંઈ ખરાબ નથી ઘણું સારું કહેવાય શું અને રડજો રડવાનું આવે તો બંધ ના કરતા કારણ કે દુનિયા માટે તો બહુ રડ્યા છે પણ ભગવાન જોડે એકતા થઈને તો ક્યારેક આંસુ વહાવ એના વિરહમાં ભગવાને ભક્ત માટે તકલીફ લીધી હોય તેવા પ્રસંગનો હું પ્રસંગો સાંભળીને હું સાંભળી હું શકતો નથી બહુ જ રડવું આવે છે અરે ભાઈ તમને રડું આવે છે વાત સાચી છે પણ ભગવાને તકલીફ હોય જ નહીં જો તકલીફ તકલીફવાળો હોય તો એ ભગવાન કહેવાય જ નહીં તકલીફ તકલીફવાળા તો આ કાળા માથાના માનવી છે શું એટલે ચિંતા ના કરશો ભગવાને કઈ તકલીફ બકલીફ ના આ તો બધા વર્ણન કરે બધા ક્યાં ગયા ભાઈ હા ભગવાને તકલીફ કરીને રડશો નહીં વા ના થાય ભગવાને તકલીફ ભગવાને તકલીફ તો જ ના કહેવાય ભગવાન ભગવાનને દૂર ગમે એટલે લાખો લોકોને દૂર કરે તો પણ ખરેખર તકલીફ હોતી નથી ને કોઈનું દુઃખ દૂર કરતો નથી જો તત્વજ્ઞાનની વાતે સમજો તો શું કથા વાર્તામાં આવે એ વાત બરાબર છે ખોટી નથી પણ સાચી રીતે સમજીએ તો કશું તો પછી કર્મની વાત જ ઉડી જાય છે ને બધાના કર્મ પોતાને હોઉં પૂરા કરવા જ પડે ભગવાને કહે છે કે રામચંદ્રજીને કર્મે છોડ્યું નહીં કૃષ્ણ ભગવાને છોડ્યું નહીં રામને સીતાનું હરણ થયું કૃષ્ણ ભગવાને પારધીનું બાણ વાગ્યું બધું થયું કે ના થયું તો પછી આપણા બધાને કોણ છોડી શકે ને કૃષ્ણ ભગવાને કોઈ કર્મમાંથી છોડાયા નહીં પૂરું કરવું જ પડ્યું જાતે કૃષ્ણ ભગવાન હતા તોય અર્જુનને યુદ્ધનું કર્મ કરવું જ કરવું પડ્યું એમણે બધી માથાકૂટ કરી યુદ્ધ અટકાવવાની તોય ત્યાં જ થયું પૂરું કરવું જ પડ્યું એટલે આ કરવાના સિદ્ધાંતને સમજો ને તો આ સાચું સમજણ મળશે ને જ્ઞાન તમને ખીલશે અંદરથી શું એટલે ભગવાન કશું કહ્યું તકલીફ ઉપરી કાઢતા નથી આપતા નથી ને દૂર કરતા નથી થવું ઘઉંની પૂરી કરવી પડે છે પણ આ તો આપણને આપણી તકલીફો આવી હોય ને આપણે પાછું પાપના ઉદય થાય ત્યારે તકલીફો આવે પછી પાછો કંઈક પુણ્યનો ઝબકારો થાય ત્યારે પેલી તકલીફ દૂર થઈ જાય એમાં આપણે ભગવાનને યાદ કરીએ તો આપણે અંદર શાંતિ રહે હિંમત રહે ભગવાન મારો છે માથે રાખશે મારું સાચવશે મારું એમ કરીને આપણને થોડુંક રાહત રહે બાકી કોઈ બાપડો આવતો નથી આવે તો કેટલા અત્યારે તો ઘેર ઘેર માણસે માણસે દાડામાં એક માણસ દાડામાં પાંચસો વાર ભગવાનને મદદ કરવા બોલાવે છે એકલો આપણું ક્યાં ક્યાં પહોંચી ગયા થાકી જાય માં એટલે એ વાત ભક્તિમાં બરાબર છે જ્ઞાનમાં એવું નથી જ્ઞાનમાં તો પોતાના કર્મો જ કરવા પૂરા ગીતાબેન મકવાણા ચાંદખેડા હું પહેલી જ વાર આવી છું ગીતાબેન મકવાણા જય સચિદાન હું પૂજ્ય આસારામ બાપુના આશ્રમમાં જઉં છું મેં ત્યાં દીક્ષા પણ લીધેલ છે તો મારે તમારી જ્ઞાનવિધિ લેવી છે તો મને જ્ઞાનવિધિમાં સમાવેશ કરશું હા જરૂર બેન હા અમને તો જરૂર લેજો આ જ્ઞાનવિધિ આપણે અઠ્યાવીસ તારીખે સાંજના રાખી છે શું સાડા ચાર વાગે તો બધા આવી જજો આપણા પ્રોગ્રામ ચાલુ જ છે ત્યાં સુધી જે કંઈ પ્રશ્નો હોય તે બધા પૂછજો હ રમેશભાઈ ભોરણિયા ગાંધીનગર મોક્ષ એટલે શું મોક્ષ મેળવવા શા માટે જરૂરી છે મોક્ષ મેળવવાનું લક્ષ લઈને જીવીએ તો પણ કરતા ભાવ તો આવવાનો જય ક્યાં છે ભાઈ ના 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 આવે મોક્ષના માર્ગમાં જ્યારે જ્ઞાન મળે ત્યારે કરતાંમાં પહેલું જાય છે ભાઈ પણ મોક્ષ મેળાઓ શા માટે જરૂરી મોક્ષું છે મને જરા મોક્ષ એટલે તમામ દુઃખોથી મુક્તિ કેમ કે મારા આત્મા વિશેના ખ્યાલો તો મજબૂત છે મને ખબર છે આઈ કેન ડિફરન્શિયેટ બીટ્વીન આત્મા એન્ડ માઇન્ડ તો મને મોક્ષ શા માટે લેવો જરૂરી છે આપણે બધા મોક્ષ પાછળ શા માટે દોડ્યા જઈએ છીએ દરેક સંપ્રદાય એવું જ કહે છે કે આપણે મોક્ષ લેવો જોઈએ શા માટે મોક્ષ લેવો મોક્ષનો અર્થ જુઓ તમામ દુઃખોથી મુખથી એનું નામ મોક્ષ હવે દુઃખોથી કોને છૂટું નથી બધાને કોઈને દુઃખ તો ગમતા જ નથી બધાને સુખ જ જોઈએ છે એટલે મોક્ષનો અર્થ તમામ દુઃખોથી છૂટો અને કાયમનું સુખ મેળવો આ જ વસ્તુ છે પછી અહીંયા તમને રહેતું હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી ના રહેતું હોય તો સર્ચ કરો ક્યાંથી મળે માની લો કે આપણે મોક્ષ મેળવવા માટે કોઈ પણ એક સંપ્રદાય કે કોઈ પણ એક વિધિ માની લો કે આપણે આ ફોલો કરીએ કોઈ જ્ઞાન વિધિ કે ગમે તે તો પછી મન એ એ દિશામાં જ કાર્યરત થઈ જાય છે કે દરેક વખતે એ જ વિચાર વિચારે મારે આ કાર્ય કરવાનું છે આવું જ કરવાનું છે તો પછી એક દિશામાં પછી કરતા આવી જવાનો છે ને ના એવું નથી કેમ કે એમાં કોઈ પણ બીજા કોઈ અડચણ નાખશે તો એ અથડામણ થવાની છે એવું નથી એવું નથી મન મન એવી રીતનું કામ કરી જ ના શકે શું તમે મને ગમે એટલું એને એક જગ્યાએ ફોકસ કરવા જાઓ તો મન ચંચળ છે એવું ફોકસ થાય એવું જ નથી મન મનનું કાર્ય કરે છે આ તો આત્માની જાગૃતિ ઉત્પન્ન થાય છે અને એ જાગૃતિ તમને આ મન મનની બધી જ ક્રિયાઓથી પર રાખે છે એટલે મન મનના દુઃખો છે કે ચિત્તના કે બુદ્ધિના અહંકારના દુઃખો કોઈ અંદર તમને ટચ નથી થવા દેતા નિર્લયપ રાખે છે કોઈ દુઃખ આવતાની સાથે જ આ જ્ઞાન જાગૃતિથી દુઃખોથી મુક્ત રહેવાની જાગૃતિ જ મળે છે તમને શું બીજી કોઈ તમને કે આ સંપ્ર આ કોઈ સંપ્રદાય નથી કે વાળો નથી પંથ નથી કશું જ નથી શું તમારો આત્મા જાગાડવાનો છે હું દેહ સ્વરૂપે નથી હું આત્મા સ્વરૂપે છું એવું ભાન કરાવે છે જ્ઞાન કરાવે છે ત્યારે જ એ વસ્તુ આપણને અંદર રહ્યા કરે છે ડિમાર્કેશન જ્ઞાનવિધિથી ડિમાર્કેશન પડે છે શું અને આજે તમે કહ્યું કે મને હું મારી આત્માને મને જુદો રાખી શકું છું તો પછી દુઃખ કોઈ હડે નહીં વેચે જુદું રહેતું હોય એટલે જ આપણે ધારો કે કોઈ મોક્ષ તરફ વળીએ હા પણ મન હંમેશા એમ જ કહેવાનું કે તારે મોક્ષ તરફ જવાનું છે અને આત્મા તો સાક્ષી ભાવે રહેવાનો છે આત્મા તો જોયા જ કરવાનો છે કે કઈ દિશામાં મન જઈ રહ્યું છે હા તો વાંધો શું છે મન એ દિશાનું બતાડતું હોય

આદર્શ થઈને ઉભો રહે તો મન અત્યારે લગામ વગરનું છે એની પા એની આ લગામ આવે છે આત્માની એની ઉપર તમે ગમે એટલું કરો મનની મનની આ લગામ અત્યારે બેફામ છે તમને તમે સંસારમાં એ કંઈ સુખ આપતું નથી મન અત્યારે કેટલી વાત જરા કોઈ અપમાના કરી જાય તો મેં મન ઊંચું નીચું કરે આખી રાહત ના દે નથી બનતું એ શું કામનું મન આપણને આપણું જ મન આપણને દુઃખ આપે આપણને હેરાન કરે એ મનને આપણે લે કામનું શું એના કરતાં આપણે એ મનને આવે ગાઈડ એવા કરતાં થઈએ કે એ એને કોઈ ચાલે જ નહીં એનું દુઃખ ના આપે આપણને જેટલું જોઈએ એટલું જ એની પાસે કામ કરે જેમ આપણે સર્વન્ટને એવું ગાઈડ કરીએ એવું આપણે એની પાસે અત્યારે તો મન આપણને ગાઈડ કરે છે મન આપણા ઉપર કંટ્રોલ લઈને બેઠું છે પછી આપણે પોતે આ બધાના કંટ્રોલર થઈએ છીએ અને આપણે જે દિશામાં વાળો હા પછી કે સંસાર તમારો કંઈ પડી ભાગ તો નથી તમારે મને સર્વને કહ્યું કે ચાલ હવે અત્યારે ધંધાનું કામ આવ્યું છે તો પતાઈ જાય તો એ કામ કરે પછી કે હવે નવરો બેઠો છો ઊંધા નખો દ્વારે ના કરતા ચાલ હવે આત્માની ભજના કર કે સારી કંઈક બીજા સારા વિચારોમાં પડ જે કંઈ કરવાનું છે એવી રીતના આપણે ગાઈડ કરતા થઈએ છીએ ક્યારે ગાઈડ કરી શકીએ કે આપણે મનેથી વેગડા થઈએ તો અને એના ઉપર આપણું વોચ હોય કે કંટ્રોલ હોય તો અત્યારે તો મન જોડે એકાકાર છે તન્માકાર છે એટલે મનનો જ કંટ્રોલ આત્મા ઉપર છે સમજાય છે ને ભાઈ